રાજકોટમાં વધુ સુવિધાઓ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 2024 સુધીનો DPR બનાવીને રસ્તો વિકસાવવા યોજના બનાવાયા બાદ હવે બગીચાઓ અને અન્ય આનુષંગિક સુવિધાઓ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ બપોરે 12 વાગે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ન્યારી ડેમ નજીક વાગુદરના રસ્તે 50,000 ચોરસ મીટરનો બગીચો બનાવાયા બાદ હવે તેમાં પાર્ટી પ્લોટ અને ફૂડ કોર્ટ પણ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 15 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જે પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ રાખી રીટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે। વાગુદર નજીક રસ્તા પર બનતા પાર્ટી પ્લોટ ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક પૂરતી સ્પષ્ટતા ન હોવાથી આ ટેન્ડરને રીટેન્ડર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। આજ કુલ મળીને રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 15 દરખાસ્ત ઉપર નિર્ણય કર્યો છે। આમાંથી એક દરખાસ્ત છે એને સ્ટેન્ડિંગ લઈ ગયો છે, એક દરખાસ્ત છે એને રીટેન્ડર કરવા માટેનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે। કુલ મળીને 1.25 કરોડથી વધારેના વિકાસકામોને સ્ટેન્ડિંગ કમિટી આજે બહાર લીધી છે। વાગુદર પાસેના ગાર્ડનમાં ફૂડકોર્ટ અને પાર્ટી પ્લોટ બનાવીને એને સંચાલન સોંપવા માટેની દરખાસ્ત હતી, જેમાં ભાવનું પણ વધુ દેખાતું હતું અને બીજા નંબરમાં પાર્ટી પ્લોટ ચલાવવા માટેના નીતિ નિયમો અને એને વસૂલવાના ચાર્જ આ બેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી રીટેન્ડર કરવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું।